હેલો, નમસ્તે મિત્રો. ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું આંગણવાડી જે કાર્યકર અને તેડાગરની ભરતી અંગેની જે પ્રોસેસ થઈ રહી છે, અને હવે જે મેરિટ પણ જાહેર થઈ ગયેલું છે અને જે પ્રોવિઝનલમાં છે એવા બહેનોનું ને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પણ શરૂ થઈ ગયેલી છે. તો વેરિફિકેશન થયા બાદ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે, જે સિલેક્ટ છે, જે પ્રોવિઝનલમાં છે, તો એ બહેનોને નિમણૂક ઓર્ડર આપવામાં આવશે. અને નિમણૂક ઓર્ડર આપ્યા બાદ જે પૂર્વ સેવા તાલીમ યોજાશે, તો તાલીમ વિશે આપણે એમાં આંગણવાડી કાર્યકર જે છે તો એમની તાલીમ વિશે આપણે જોઈ લીધેલા છે. એમની તાલીમ વિશે જે પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 એ આપણે જોઈ લીધેલા છે. અને આ વિડીયોની અંદર જોઈશું આંગણવાડી જો તેડાગર બહેનો છે તો એમના માટેના જે તાલીમ અંગેના જે છે તો એ છે પરિશિષ્ટ 3 અને પરિશિષ્ટ 4, કે જેની અંદર આંગણવાડી કાર્યકર તરીકે આંગણવાડીના તેડાગર તરીકે જે બહેનો હાલમાં ફરજ બજાવે છે એ, અને ભવિષ્યમાં જે નવી નિમણૂક થનાર છે તે, એટલે કે જે બહેનોને નિમણૂક ઓર્ડર મળશે તો એ બહેનોએ જે તાલીમ લેવાની છે, તો એ તાલીમ અંગેના નીતિ નિયમો અને તાલીમના દિવસો વગેરે મહત્ત્વની માહિતી આ વિડીયોની અંદર મળી રહેશે. તો મિત્રો, ખાસ કરીને ગુજરાતના જે કોઈ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તો એ લોકો સુધી જરૂરથી આ ચેનલને પહોંચાડો, અને આ વિડીયોને આંગણવાડી કાર્યકર તરીકે જે તેડાગર બહેનો છે તેમના સુધી જરૂરથી પહોંચાડો, જેથી કરીને એ લોકોને માહિતી માર્ગદર્શન મળી રહે જે તાલીમ અંગેની અને નવી ભરતી થનાર છે એ બહેનો સુધી ખાસ. તો ચાલો મિત્રો, અને તો આ જોઈએ હવે આંગણવાડી, અને એમાં આંગણવાડી કાર્યકર તો આપણે જોઈ લીધેલ છે, પરંતુ આંગણવાડીના જે તેડાગર બહેનો છે તેમના માટે તાલીમ અંગેના જે કંઈ નીતિ નિયમો છે તે. તો પરિશિષ્ટ 3 આંગણવાડી તેડાગરના તાલીમ નિયમો આની અંદર જોઈએ મિત્રો. હું વાંચું છું, તમે પણ વાંચી શકો છો વિડીયો સ્ટોપ કરીને પણ. આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતગાર કરવા અને આંગણવાડી સંચાલનમાં તેઓની ભૂમિકા, કાર્યો અને ફરજોની સમજ સ્પષ્ટ બને તે માટે આંગણવાડી તેડાગર તરીકેની માનદ સેવાની શરૂઆતમાં એકવાર પૂર્વ સેવા તાલીમ તથા આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતગાર થવા દર 2 વર્ષે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે, જે નીચે મુજબ છે. તો આ જે તાલીમો છે એની અંદર જોઈએ, પહેલી જે છે એ છે પૂર્વ સેવા તાલીમ. હવે એની અંદર જે નીતિ નિયમો છે એ જોઈએ આપણે. એની અંદર આંગણવાડી તેડાગરે માનદ સેવામાં જોડાયા સમયે પૂર્વ સેવા એટલે કે ઓરિએન્ટેશન તાલીમ લેવાની રહેશે, તેમજ આ તાલીમ 1 વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે. 2. પૂર્વ સેવા તાલીમનો સમયગાળો 15 દિવસનો રહેશે, એટલે કે જે કંઈ પણ જે તેડાગર બહેનો છે જે પૂર્વ સેવા તાલીમ છે તો એમના માટે એ જે સમયગાળો છે એ 15 દિવસનો રહેશે. સદર તાલીમ 2 ભાગમાં લેવાની રહેશે. ભાગ 1 અંતર્ગત તાલીમ સંસ્થામાં 8 દિવસ, જે 8 દિવસની નિવાસી તાલીમ, અને ભાગ 2 અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં 7 દિવસની હેન્ડ ઓન તાલીમ લેવાની રહેશે. તો જે તેડાગર તરીકે જે બહેનો સિલેક્ટ થનાર છે એમની જે પૂર્વ સેવા તાલીમ મેળવવાની છે એ કુલ 15 દિવસની રહેશે. 15 દિવસમાંથી જે 8 દિવસની તાલીમ છે એ નિવાસી તાલીમ સંસ્થા ખાતે જે તાલીમ આપવામાં આવશે તો ત્યાંથી મેળવવાની રહેશે, અને ત્યારબાદ 7 દિવસની તાલીમ છે એ હેન્ડઝોન તાલીમ છે એ જે આંગણવાડી કેન્દ્રમાં મેળવવાની રહેશે. 3. રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 50 તાલીમાર્થીઓની બેંચ સાઇઝમાં ભાગ 1ની તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ તાલીમ સંસ્થાએ આપવાની રહેશે. તો જે કંઈ પણ તાલીમ સંસ્થા જે છે તો એના દ્વારા આ જે 50 તાલીમાર્થીઓની બેન્ચમાં આ તાલીમ આપવામાં આવશે જે ભાગ 1ની છે એ. ભાગ 1ની નિવાસી તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થાએ પૂરી પાડવાની રહેશે. તાલીમમાં હાજર થનાર તેડાગરને ₹450નું પ્રવાસ પથ્થું મળવાપાત્ર થશે. તાલીમ પૂર્ણ થયેથી મૂલ્યાંકન કરવામાં આવશે. સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, તેમજ આ અંગે બાળ વિકાસ યોજના અધિકારીએ માનદ સેવા પોથીમાં નોંધ કરવાની રહેશે. આ જે તાલીમનું પ્રમાણપત્ર એનાયત થશે તો એની જે તેડાગર બહેનોના જે માનદ સેવા પોથી છે તો એની અંદર પણ નોંધ કરવામાં આવશે. 4. ભાગ 1ની નિવાસી તાલીમ દરમિયાન ગેરહાજર રહેનાર, ગેરશિસ્ત વર્તણૂક ધરાવનાર તેડાગરને ગેરલાયક ઠેરવવામાં આવશે. આ અંગે તાલીમ સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે. ભાગ 1ની નિવાસી તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરનાર તેડાગરે ત્યારબાદની તાલીમ સ્વખર્ચે પૂર્ણ કરવાની રહેશે. 5. ભાગ 2ની તાલીમ 7 દિવસની હેન્ડઝોન તાલીમ ફરજના આંગણવાડી કેન્દ્રમાં જ લેવાની રહેશે. આ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને નિવૃત્ત તેડાગર દ્વારા
તેઓને આંગણવાડીમાં નોંધાયેલ લાભાર્થી, આંગણવાડીના સાધનો અને સુવિધા વગેરેની પ્રત્યક્ષ માહિતી આપવાની રહેશે. તો આની અંદર જે આંગણવાડીના કાર્યકર બેન છે અને આ ઉપરાંત જે નિવૃત્ત જે થયા હોય તેડા ગર્ભ, તો એમના દ્વારા આજે નોંધાયેલ લાભાર્થી છે, આંગણવાડીના સાધનો છે અને જે સુવિધાઓ છે એ અંગેની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવશે. તો એ જે તાલીમ છે એ ભાગ બેની અંદર 7 દિવસની રહેશે. તાલીમનો જે પ્રકાર જે છે એની અંદર ભાગ બેની જે તાલીમ છે એ આપણે જોઈએ હવે. જે બીજા પ્રકારની કે જે ચાલુ જે ફરજ બજાવતા હોય તો એવા તેડાગર મહિનો માટે રિફ્રેશર તાલીમ એની અંદર એક છે. આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતગાર થવા દર 2 વર્ષે આંગણવાડી તેડાગરે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે. કે જેવી રીતે આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું હતું કે જે આંગણવાડી કાર્યકરો માટેનો છે તો એમણે જે રિફ્રેશર તાલીમ મેળવવાની હતી, એવી જ રીતે જે ચાલુ નોકરી ધરાવતા હોય તો એવા આંગણવાડીના તેડાગર બહેનો છે તો એમણે પણ રિફ્રેશર તાલીમ લેવાની રહેશે. અને આ તાલીમ જે છે દર 2 વર્ષે યોજાશે અને એ મેળવવાની રહેશે. 2. રિફ્રેશર તાલીમનો સમયગાળો 5 દિવસનો રહેશે. રાષ્ટ્રીય જનસહયોગ અને બાળ વિકાસ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 50 તાલીમાર્થીઓની બેંચ સાઇઝમાં નિવાસી રિફ્રેશર તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ તાલીમ સંસ્થાએ આપવાની રહેશે. તાલીમ સંસ્થા જે છે એની જે તાલીમ યોજાશે એ તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થાએ પૂરી પાડવાની રહેશે. તાલીમમાં હાજર થનાર તેડાગરને 450નું પ્રવાસ પથ્થું મળવાપાત્ર થશે. તાલીમ પૂર્ણ થયેથી મૂલ્યાંકન કરવામાં આવશે. સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ આ અંગે બાળ વિકાસ યોજના અધિકારીએ માનંદ સેવા પોથીમાં નોંધ કરવાની રહેશે. આ જે તાલીમનું પ્રમાણપત્ર છે એની માનંદ સેવા પોથી જે છે હોય તેડાગર બહેનોની એની અંદર નોંધ કરવાની રહેશે. 3. રિફ્રેશર તાલીમ દરમિયાન ગેરહાજર રહેનાર, ગેરશિસ્ત, ગેરવર્તણૂક કરનાર તેમજ સફળતાપૂર્વક મૂલ્યાંકનમાં પાસ ન થનાર તાલીમાર્થીઓએ ત્યારબાદ સ્વખર્ચે તાલીમ પૂર્ણ કરવાની રહેશે. આ બાબતે તાલીમ સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે. અને જે પરિશિષ્ટ 4 છે હવે એ આપણે જોઈએ. પરિશિષ્ટ 3 જે છે એ આપણે જોઈ લીધું, જે આંગણવાડી તેડાગરના જે નીતિ નિયમો છે એ. હવે પરિશિષ્ટ 4 જે છે આંગણવાડી તેડાગરને જો લેવાની થતી તાલીમ જે છે એના અંગેની ટૂંકીમાં વિગત છે. કેટલા દિવસની તાલીમ હોય શું હોય તો એ જોઈ લઈએ આપણે. હવે પૂર્વ સેવા તાલીમ જે છે કે નવી નિમણૂક થનાર બહેનો છે તેમણે જે તાલીમ લેવાની છે એના વિશે. ભાગ 1ની નિવાસી તાલીમ ક્યારે મેળવવાની થાય છે તો એ છે નવી નિમણૂક સમયે આ તાલીમ લેવાની હોય છે. અને ફરજ દરમિયાન કેટલી વાર, તો ફરજ દરમિયાન 1 વખત આ તાલીમ મેળવવાની હોય છે. અને પ્રવાસ પથ્થું જે છે એ 450 રૂપિયા મળવાપાત્ર રહેશે. તાલીમનો સમયગાળો છે એ 8 દિવસનો હશે. કામકાજના દિવસો એની અંદરથી 6 હશે. અને બેંચ દીઠ તાલીમાર્થીઓની કુલ સંખ્યા 50 રહેશે. આ જે સંસ્થા જે છે એ જે આ NNIPCCD જે સંસ્થા છે એના દ્વારા જે નિયત કરાયેલો જે અભ્યાસક્રમ છે તો એ અભ્યાસક્રમ મુજબ તાલીમ મેળવવાની રહેશે. અને તાલીમના અંતે જે પરીક્ષા યોજાશે. અને તાલીમ સંસ્થા જે છે જે આંગણવાડી ટ્રેનિંગ સેન્ટર જ્યાં પણ તાલીમ ગોઠવવામાં આવે તો એ જગ્યાએ તાલીમ મેળવવાની રહેશે. ભાગ 2ની તાલીમ છે તો એ છે હેન્ડ્સ ઓન તાલીમ, જે આંગણવાડી કાર્યકર સાથે. અને તાલીમ ક્યારે લેવાની હોય તો એ નિવાસી તાલીમ બાદ, કે આ જે પહેલી જે તાલીમ છે પૂર્વ સેવા તાલીમ જે છે ઓરિએન્ટેશન, એ તાલીમ પૂર્ણ થયા બાદ આ જે તાલીમ છે એ મેળવવાની રહેશે. અને આ તાલીમ કેટલી વખત મેળવવાની હોય ફરજ દરમિયાન, તો ફક્ત 1 જ વખત આ તાલીમ મેળવવાની છે. અને તાલીમનો સમયગાળો જે છે એ છે 7 દિવસનો. અને કામકાજના દિવસો 6, બેંચ દીઠ તાલીમાર્થીઓની સંખ્યા 1 જ હશે. તો આમાં એવું છે કે જે તેડાગર બહેનની નિમણૂક થશે તો તે આંગણવાડી જે છે ત્યાંના આંગણવાડી કાર્યકર બહેન અને જે નિવૃત્ત થયેલા તેડાગર બહેન હશે તો એમના દ્વારા માહિતી માર્ગદર્શન આ જે આંગણવાડીની જે સેવાઓ છે એના વિશે આપવામાં આવશે. એ અગાઉ આપણે જોઈ પણ લીધેલું છે પરિશિષ્ટ 3ની અંદર. અને આ જે તાલીમ જે છે એનો અભ્યાસક્રમ છે એ તો રૂબરૂ જે આંગણવાડી કાર્યકર તેડાગર દ્વારા જે બતાવવામાં આવશે એ છે. અને તાલીમના અંતે પરીક્ષા તો હા, અને તાલીમ સંસ્થા એ તો ચાલ જ છે. અને ભાગ જે બીજી જે છે એ રિફ્રેશર તાલીમ છે. તો જે ચાલુ જે તેડાગર બહેનો છે જે ફરજ બજાવતા હોય તો એમને દર 2 વર્ષે આ પ્રકારની તાલીમ મેળવવાની રહેશે. અને 30 વર્ષના જે સેવાકાળમાં 15 વખત આ તાલીમ મેળવવાની રહેશે. ને મળવાપાત્ર ભથ્થું છે એ 450 રૂપિયા છે. ને તાલીમનો સમયગાળો જે હશે રિફ્રેશર તાલીમનો એ 5 દિવસનો હશે. અને કામકાજના દિવસો છે એ 4 હશે. અને તાલીમ દીઠ જે બેંચ જે છે એ 50 તાલીમાર્થીઓની બેંચ રહેશે.
અને NIPCCB દ્વારા જે અભ્યાસક્રમ નિયત થયેલ છે તો એ અભ્યાસક્રમ મુજબ તાલીમ આપવામાં આવશે. એ જે 5 દિવસની છે એ રિફ્રેશર તાલીમ, અને તાલીમના અંતે મૂલ્યાંકન હા તો એ પણ રહેશે. તો મિત્રો, આ જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની તાલીમો જે છે એના અંગેના જે કે પણ નીતિ નિયમો છે એ આપણે અલગ અલગ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જોઈ લીધા. જે પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 જે છે તો એ આંગણવાડી કાર્યકર માટેના હતા, એ અગાઉના વિડીયોમાં આપણે જોયેલ છે. મિત્રો, તો જે કંઈ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે હાલ ફરજ બજાવે છે એ, અને જે નવી નિમણૂક થવા જઈ રહી છે, તો એ બહેનો તમે જરૂરથી એ વિડીયોને જોઈ લેજો. એ વિડીયોની અંદર આંગણવાડી જે કાર્યકર બહેનો છે તો એમને તાલીમને લગતા જે કંઈ પણ નીતિ નિયમો છે, તાલીમના દિવસો છે વગેરે માહિતી એ વિડીયોની અંદર આપવામાં આવેલી છે. અને આ વિડીયોની અંદર જે છે આંગણવાડી તેડાગર બહેનો છે તો એમને લગતા તાલીમ અંગેના જે નીતિ નિયમો છે એ, અને જે તાલીમના દિવસો છે વગેરે મહત્ત્વની માહિતી પરિશિષ્ટ 3 અને પરિશિષ્ટ 4ના વિશે આપવામાં આવેલી છે. તો આ આશા છે કે તમને બધાને, જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે, તમે દરેકને માટે આ વિડીયો જે છે તાલીમ અંગેના તે મહત્ત્વના અને ઉપયોગી બની રહેશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.